નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ દદુકિયા અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ હેલો એજ્યુકેશન. મિત્રો, હેલો એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારા પ્રશ્નોના જવાબો માટે અમે અમારા વિડીયો અપલોડ કરેલા છે. જો તમને એવું લાગે કે હજી અમારા પ્રશ્નોનું સોલ્યુશન થતું નથી તો તમે કમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન અવશ્ય મૂકી શકો છો. મુકાયેલા પ્રશ્નોના અમે સમયાંતરે જવાબ આપતા જ રહીશું અને વિડીયો સ્વરૂપે તમને અમે તમારા સુધી માહિતી પહોંચાડી દઈશું. તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરતા પહેલા એટલું જરૂર જણાવીશ કે તમને જો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. મિત્રો, તમારા પ્રશ્નોના જવાબ માટે વિડીયોને શરૂઆતથી લઈને એન્ડ સુધી જોવો ખૂબ જ જરૂરી છે. તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે વીજળી બિલ એટલે કે લાઇટ બિલ ઓનલાઈન ઘરે બેઠા આપણી જાતે કેવી રીતે ભરી શકીએ. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે વીજળી બિલ આપણે પેટીએમ, ફોનપે કે ગૂગલ પેની મદદથી કઈ રીતના ભરી શકાય છે. મિત્રો, દરેક વ્યક્તિ પેટીએમ, ગૂગલ પે કે ફોનપે તો ઉપયોગ કરતા જ હોય છે, છતાં પણ તેઓને વીજળી બિલ કઈ રીતનું ભરવું તે ખબર હોતી નથી. તો આજના વિડીયોમાં આપણે એ શીખીશું કે વીજળી બિલ ઘરે બેઠા કેવી રીતે ભરી શકાય. તમે જોઈ શકો છો કે વીજળી બિલ આ પ્રકારનું આવે છે. અહીં તમારે કન્ઝ્યુમર નંબર એટલે કે ગ્રાહક નંબર આપેલો હોય છે, જે 11 આંકડાનો હોય છે. મોટે ભાગે 11 આંકડાનો હોય છે. તો આવો આપણે શીખીએ કે વીજળી બિલ પોતાની જાતે ઘરે બેઠા કેવી રીતે ભરી શકીએ. સૌ પ્રથમ ગૂગલ પેની મદદથી આપણે શીખીશું કે કઈ રીતનું વીજળી બિલ ભરીશું. ગૂગલ પે ઓપન કરીએ. આ રીતનું તમે તમારું ગૂગલ પે ઓપન થશે એટલે આ રીતનું બતાવશે. ત્યાંથી તમારે અહીં જે ઓપ્શન બતાવે છે, ઉત્તર ગુજરાત વીજ લિમિટેડ અથવા તમારે જે લાગતી હોય તે વીજ લિમિટેડ તે તમે સિલેક્ટ કરી શકો છો. મારે અહીં ઉત્તર ગુજરાત લાગે છે એટલે હું ઉત્તર ગુજરાત સિલેક્ટ કરીશ. ઉત્તર ગુજરાત સિલેક્ટ કરતાની સાથે જ આ રીતનું આવી જશે એટલે તમે અહીં જે નામ લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે આ રીતનું આવી જશે. હું અહીં ડેમો માટે અનલિંક કરું છું. તમારે અહીં એક પણ એડ ના થયેલું હોય તો તમે લિંક અકાઉન્ટ પર ક્લિક કરી અને લિંક કરી શકો છો. અહીં તમારો કન્ઝ્યુમર નંબર એટલે કે ગ્રાહક નંબર જે અહીં આપેલો છે તે ગ્રાહક નંબર તમે નાખી લિંક કરી શકો છો. આ ગ્રાહક નંબરની અંદર 11 આંકડાનો હોય છે, જે વચમાં આપેલા સ્લેશ એટલે કે જે આડા લીટા છે એને તમારે ધ્યાનમાં લેવાના નથી. તો એ ગ્રાહક નંબર હું અહીં નાખી દઈશ. અહીં તમારા આખું નામ લખવાનું છે. આ રીતનું આખું નામ લખી અહીં ક્લિક કરશો. અહીં ખોટો નાખેલો છે, હવે કમ્પ્લીટ થઈ જશે. આ રીતનું થાય એટલે તમારે અહીં લિંક બટન પર ક્લિક કરવાનું રહેશે. લિંક બટન પર ક્લિક કરશો એટલે આ રીતનું લિંક થઈ જશે અને તમે મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે, જે છેલ્લે ઓપ્શન આપેલો છે મેક પેમેન્ટ. મેક પેમેન્ટ પર તમારે જેટલા બિલ આવ્યું હોય તે પેમેન્ટ પૈસા નાખવાના રહેશે. આ રીતનું નાખી અને ખરાના નિશાન પર ક્લિક કરીશું. ખરાના નિશાન પર ક્લિક કરતા તમારે બેંક અકાઉન્ટ એડ થશે, પછી આ રીતનું ઓપ્શન આવશે પ્રોસીડ ટુ પે. અહીં ટર્ન ઓન કરી દઈશું લોકેશન ઓપ્શન.
લોકેશન ને આપણે ઓકે આપી દઈશું. ધ્યાનથી જોતા રહો મિત્રો, ખરેખર વીજળી બિલ આપણે જાતે જ ભરી શકીએ છીએ, જે ઘણા લોકો દુકાનદારો જોડે ભરાવતા હોય છે તો એ લોકો પૈસા વધારે લેતા હોય છે. અહીં આપણો પાસવર્ડ નાખી દઈશું 4 અંકોનો. અહીં ના પાડે છે કેમ કે મારામાં ખાતામાં એટલું બેલેન્સ નથી અને આપણે ભરવાનું પણ નથી. અહીં તમારે જો બેલેન્સ હશે ખાતામાં તો સક્સેસફુલનો મેસેજ આવી જશે. હું અહીં પાછો પડી જાઉં છું. આ રીતનું તમે ગૂગલ પેની મદદથી બિલ ભરી શકો છો. બેક જતા રહીશું. જો તમને એવું લાગે કે હજી પણ પ્રશ્નોનું સમાધાન નથી થતું તો તમે કમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો. હવે આપણે ફોનપેની મદદથી કઈ રીતનું બિલ ભરવું તે શીખવીશું. ફોનપે ઓપન કરો. મિત્રો, મોટાભાગના વ્યક્તિઓ ફોનપે, ગૂગલ પે અથવા પેટીએમનો યુઝ કરતા જ હોય છે, તો એમના માટે ખૂબ જ સરળ છે લાઇટ બિલ ભરવું. આ રીતનું તમારું આપણે ઓપન થઈ જશે. આ રીતનું તમારું ફોનપે ઓપન થઈ જશે. ફોનપે ઓપન થયા બાદ તમારે ઇલેક્ટ્રિસિટી, જે બલ્બનું નિશાન દેખાય છે, તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ઉત્તર ગુજરાત લિમિટેડ સિલેક્ટ કરવાનું છે. અહીં તમારો કન્ઝ્યુમર નંબર માગે છે તો ત્યાં તમારે ગ્રાહક નંબર નાખવાનો રહેશે. અને નીચે આપેલ કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, કન્ફર્મ બટન પર ક્લિક કરતા જે તમારું આખું નામ હશે તેની સાથે જ લિસ્ટ આવી જશે. ત્યાંથી તમે ખરાઈ કરી શકો છો કે આપણો ગ્રાહક નંબર સાચો છે કે કેમ. નેટની સ્પીડ હોવાથી, ઓછી હોવાથી થોડી વાર થશે. ટાવર ઓછો હોવાથી આ રીતનું થાય છે. આ રીતનું તમારે આવી જશે એન્ટર અમાઉન્ટ. તો તમે ત્યાં પૈસા નાખી શકો છો, તમારે જે બિલ આવ્યું હોય તે, અને ખરાનું નિશાન દબાવો. જો તમારે વોલેટમાંથી કરવું હોય તો અહીં બોક્સ છે ત્યાં ખરાનું નિશાન કરવું પડશે. પછી પે બિલ પર ક્લિક કરો. પે બિલ પર ક્લિક કરતા તમને પિન માગશે યુપીઆઈનો, જે તમે નાખી શકો છો. અહીં ખાતામાં બેલેન્સ ન હોવાના કારણે ફેલ બતાવે છે, પરંતુ તમારે જો ખાતામાં બેલેન્સ હશે તો તમે 100% ઘરે બેઠા ફોનપેની મદદથી આ રીતનું ઓપન બિલ ભરી શકો છો. સક્સેસફુલનો મેસેજ તમારે આવી જશે. તો મિત્રો, આ રીતે આપણે ફોનપેની મદદથી બિલ ભરી શકીએ છીએ. હવે પાછા પડી જઈશું. નેક્સ્ટ છેલ્લું છે પેટીએમ. પેટીએમની મદદથી કઈ રીતના બિલ ભરવું, તો તમે પેટીએમ પર ક્લિક કરો. પેટીએમ પર ક્લિક કરતા આ રીતનું તમારે કંઈક બેકગ્રાઉન્ડ આવી જશે. ત્યાં પણ તમે ઇલેક્ટ્રિસિટીનો બલ્બ આપેલો છે ત્યાં ક્લિક કરવાથી તમારે જે બોર્ડ આવે તે બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. ઉપર ગુજરાત આપેલું જ છે. અહીં તમારે સિલેક્ટ બોર્ડ પર ક્લિક કરી તમારે જે બોર્ડ લાગતું હોય
તે સિલેક્ટ કરવાનું રહે છે. મારે ઉત્તર ગુજરાત છે એટલા માટે હું ઉત્તર ગુજરાત લાસ્ટ ઓપ્શન સિલેક્ટ કરીશ. અહીં તમારે કન્ઝ્યુમર નંબર નાખવાનો છે 25707925. પ્રોસીડ આપીશું. પ્રોસીડ આપતાની સાથે જ અહીં પેટીએમમાં સરસ સુવિધા આપી છે કે અહીં તમારું એડ્રેસ અને એ પ્રકારનું નામ પણ આવી જાય છે, જેના લીધે તમે કન્ફર્મ કરી શકો છો કે ખરેખર આપણે નાખેલ ગ્રાહક નંબર સાચો છે કે કેમ. હવે અહીં બિલ પે કરીશું, આપણે પ્રોસીડ ટુ પે પર ક્લિક કરીશું. જો તમારે કોઈ ઓફર સિલેક્ટ કરવી હોય તો તમે અહીંથી કેશબેક ઓફર છે કે શોપિંગ છે કે એ રીતનું કોઈ તમારે સિલેક્ટ કરવું હોય તો તમે કરી શકો છો, ન કરવું હોય તો તમે અહીં રાઇટ કરી, હા પ્રોમો કોડ હોય તમારી પાસે તો રાઇટ કરવાનું રહેશે, ન હોય તો પ્રોસીડ ટુ પે. આ રીતનું તમે પ્રોસીડ ટુ પે પર ક્લિક કરશો એટલે તમને બેંક સિલેક્ટ કરવાનું કહેશે. અને જો તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ભીમ યુપીઆઈ કે નેટ બેન્કિંગથી પણ કરવું હોય તો પણ આ લોકો સુવિધા આપે છે. તો તમે પે ઉપર ક્લિક કરશો, અહીં તમારો યુપીઆઈ પિન નાખવાનો રહેશે. અહીં ખાતામાં બેલેન્સ ન હોવાને કારણે ફેલ બતાવે છે મિત્રો. હવે આપણે બેક જતા રહીશું. અહીં તમારે સક્સેસફુલનો મેસેજ આવી જશે એટલે તમારે કન્ફર્મ થઈ જશે કે UGVCL અથવા કોઈ પણ લિમિટેડ કંપનીનું બિલ ભરાયું છે કે કેમ. હવે મિત્રો તમારે ચેક કરવું હોય કે બિલ ભરાયું છે કે નહીં એ ચેક કરવું હોય તો તમે કઈ રીતના કરી શકો, તો આ ચેક કરવા માટે હું બીજા વિડીયો થોડા દિવસમાં મૂકીશું કે જેનાથી તમે તમારી પેમેન્ટ હિસ્ટોરી, લાસ્ટ 2 વર્ષની પેમેન્ટ હિસ્ટોરી તમે ચેક કરી શકો છો કે કયા કયા દિવસે કેટલું બિલ ભર્યું હતું. અને આગળના 2 વિડીયો હજી અપલોડ કરવાના છે કે તમે UGVCLની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે બિલ પે કરી શકો છો અને ત્યાંથી હિસ્ટોરી પણ જાણી શકો છો કે કયા ક્યારે કેટલું બિલ ભર્યું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જણાવીશું કે ક્યારે કેટલું બિલ ભર્યું. તો જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ હેલો એજ્યુકેશન. ધન્યવાદ મિત્રો.